ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. તમે વિચારતા હશો કે આ જૂની હવેલીમાં એન્ટીક જેવા ફર્નિચર વચ્ચે આ સાવ જૂનવાણી અને એન્ટીક લોકો એક સાથે શું કરતા હશે? આ ખકડધજ હવેલીમાં ભલે ખકડધજ લોકો રહેતા હોય, પણ આ હવેલીનું નામ છે હેન્ડસમ હાઉસ. આમ જોવા જઈએ તો આ એક વૃદ્ધાશ્રમની ગરજ સારથું ઘર છે, અને આ જેટલા પણ ઘરડાઓને તમે જોઈ રહ્યા છો એ બધા પણ કોઈ હેન્ડસમ થી ઓછા નથી. જીવન અર્પણ કરી દીધું કોઈને એમ સમજીને કે મોત આવે ત્યારે કહી શકું કે આ મિલકત પરાઈ છે. આ વયોવૃદ્ધ ભાઈને સાંભળીને તમને થતું હશે કે આ ભાઈ બહુ જલ્દી ગુજરી જવાના છે, પણ એવું નથી હો. તેઓ શનિ રવિ કવિ છે, નામ મુકુંદરાય શાસ્ત્રી. હવે તમે એવું માનતા હશો કે શાસ્ત્રીજી ગુજરી ગયા, પણ ના, એવું નથી. કોલેજ કાળમાં તેઓ પાર્ટ ટાઈમ એક્ટર હતા, અને એવા કમાલના એક્ટર કે એમને જ્યારે મૃત્યુ આવશે એના પણ રિહર્સલ્સ કરીને રાખ્યા છે, એ પણ અલગ અલગ સ્ટાઇલમાં. અરે દામજી, જરા જો તો કોણ આવ્યું છે. હા, તમે જેને નાસ્તો કરી લ્યો, હું દરવાજો ખોલું છું. અરે આવ્યો આવ્યો બાપડી, આવું છું. અરે જરા ખમૈયા કરો બાપા, આવું છું. ઉભા રે ઉભા રે. દેખાતા કેમ નથી? અરે ભાઈ, આ તમારી આંખે મોતિયો આવ્યો એમ લાગે છે. આ મોતિયો તો આવ્યો છે, પણ આમાં ઝાખું ઝાખું તો દેખાય. તમે તો હાવ દેખાતા નથી. અરે ભાઈ, હું નીચે ઉભો છું. હું નીચે જ ઉભો છું. એટલે કે હું તમારા પગ નીચે ઉભો છું. હું તમારી પર ઉભો છું. માફ કરજો. યા બાપા, એમ નથી. આ તમે માલા હાલી કરો, એમાં હું ક્યાંથી દેખાવ? એક કામ કરો, પહેલા તમે પ્રગટ તો થાવ. શું છે કે મને તકલીફ છે કે આ પટ્ટો છે નીચે દેખાતું નથી. મારા લેવલમાં હો તો મને ખબર પડે કોણ છે. હા, એક મિનિટ, લેવલમાં આવું છું. તમે જરા સીધા ઉભા રહેજો. ભલે ભલે. બિલકુલ આવતા નહીં. બીજે દિવસે પહોંચ્યા છે ત્યાં આગળ. હવે દેખાયો. અરે વાહ, આમ દૂર કે મંગળ ના ગ્રહ પર વાળ ઉગે એવું લાગે છે, અને વાળ ની ઉપર હાથ ઉગ્યો છે. ફાઇનલી આટલા જ છો ને? શેર બજાર ની જેમ કોઈ વધઘટ નહીં થાય ને. એક કામ કર બાબલા, તારા બાપુજી ને બોલાવ, એટલે આપણે કામની વાતો કરીએ. જા જલ્દી. કેમ બાબલા? આ તમે બાબલા કોને કહો છો? તમને તમને ખબર છે મારી ઉંમર કેટલી છે? મને ક્યાંથી ખબર હોય? તમારી ઉંમર કેટલી છે એ મને ખબર છે. ગોખીને આવ્યો છું, 70 વર્ષ. આ હું તમારા કરતા માત્ર 5 જ વર્ષ નાનો છું. અને આ ટાટા કંપનીએ જે નવી કાર બનાવી છે ને, નેનો, એ મને જોઈને જ બનાવી છે. રમુજી છે નાનકા. હવે કામ કર, તારા બાપા તારા જેવડા જ હોય, તમને કે જલ્દી હાઈટ વધારે બહાર આવે એટલા અમે વાતો કરી. હા જો, અહીંયા ગાડી બાપા બાપા કોઈ નથી. આ જે કઈ છે ને તે હું જ છું. હવે તમારો ઇન્ટરવ્યુ હું લઈશ. તમે? હા જો, અમે અહીંયા ગાડી માત્ર બુઢ્ઢાઓને જ રાખીએ છીએ. આ તમે બુઢ્ઢા છો એની કઈ સાબિતી છે તમારી પાસે? જેમ કે પેન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ. એ પણ એડવાન્સમાં આપવું પડે છે. એક કામ કરો, તમે સર્ટિફિકેટ આપી દો, તારીખ અમે લખી લઈશું.
નહી મોડામાં ચોકઠું જે કહેતો હતો કાઢીને બતાવો. ઉપરાંત ડાબો હાથ કાપ્યા કરે છે, હાથમાં નથી રહેતો. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બબ્બે બાયપાસ થઈ ગઈ છે. એ કાર્ટની બીજી વાઇફની, મારી વાઇફ ચંદ્રિકા મને લાઈફમાંથી બાય બાય કરીને પાસ પાસ થઈ ગઈ છે. એટલે કે તમે આમ ડિફેક્ટિવ પીસ છો મારા ભાઈ. હું તો ડિફેક્ટિવ પીસ છું, પણ તમારામાં તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. અચ્છા અચ્છા, ઠીક છે. જુઓ, હવે હું અહીંના મેનેજર સાહેબને બોલાવી રહ્યો છું. આપ જો કે તમને અહીંયા ઘડી રહેવાની જગ્યા તો મળી જશે, પણ અમારી એક શરત છે કે તમારામાં કોઈ ટેલેન્ટ હોવી જોઈએ, તમારામાં કોઈ આવડત હોવી જોઈએ. તમને કઈ આવડે છે? મને સારું ગાતા આવડે છે. ગાવું? ના, મારી સામે નહીં, મારા મેનેજરની સામે ગાજો, સમજ્યા? ઓકે ઓકે. અને જરા સુરમાં ગાજો. જી. છા, એટલે તમે સરસ ગાઈ શકો છો એમ ને? એવું કહે છે બધા. તમને ઓલો હિમેશ રેશમિયાનું ગીત આવડે છે? એ લાગી લાગી લાગી. હું જઈને આવ્યો છું, મને નથી લાગી. એ હું ગીતની વાત કરું છું. એ ગીત ગાઉં તો તમને લાગશે એવું છે? આવો આવો સાહેબ, આવો. આ મેનેજર સાહેબ આવી ગયા છે. બહુ જૂના છે, બહુ પ્રેમાળ છે, અને તમને જગ્યા આપી દેશે. હવે આ સાહેબ, આ નવા ગ્રાહક આયા છે. તમે ગાવાનું શરૂ કરો. ચારારા ચારારા મારું ચકડોળ ચાલે, ચારારા ચારારા મારું ચકડોળ ચાલે, ચાકડ ચોમ ચી ચી, ચાકડ ચોમ ચી ચી ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે. આ તમારી કસરત અને ઈશારાબાજી પતી હોય તો હવે ગાવાનું શરૂ કરો. એમને કહો મારું ગીત પૂરું થઈ ગયું, સમજાવો કેમ આમ કરે છે. એની જાતને મારે. ઓહો હો હો, આ તમારો વાંક નથી ભાઈ. આ એમનું હાંભળવાનું મશીન પડી ગયું છે ને, એટલા માટે. એ એ એ આ એમણે ધીરે ધીરે આ એમણે ગાયું અને સુરમાં ગાયું. હા, પણ હું કેવી રીતે માની લઉં? ના ના, મેં સાંભળ્યું ને, ખરેખર બહુ સરસ ગાયું, બહુ સરસ. શાસ્ત્રીજી, તમે સાંભળ્યું ને તો માની લઉં છું. સાહેબ, તમારી જગ્યા અહીંયા પાકી. થેન્ક યુ. બાય ધ વે, આપનું નામ શું? મારું નામ કાનજી, સુરજી, વલ્લભજી, ગોપાલજી, અમરાજી, મથુરાદાસ, કરસનદાસ, ભગવાનદાસ, વૈષ્ણવ. આ તમારું નામ છે કે એડ્રેસ? એડ્રેસ તો હજી બોલ્યો જ નથી, એ તો આના કરતા લાંબુ છે, હવાર પડશે. આ તો મારા સાત પૂર્વજોનું નામ સાથે જ બોલી ગયો, છૂટા ના પડી જાય ને એટલે. પણ તમારું ને તમારા પૂર્વજોના નામ ભગવાન કૃષ્ણ ઉપરથી છે, છતાંય તમે સાવ નો ધારા. શું કરીએ, કોણ આવ્યું છે? જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ, જય શ્રી કૃષ્ણ. તે હું તમને એમ પૂછું કે તમને તમારી વહુએ કાઢી મૂક્યા કે દીકરા એમ? મેં બેમાંથી કોઈને ચાન્સ જ નહીં આપ્યો, હું જ મારી માળે નીકળી ગયો. અને તમારા પત્ની તો મને છોડીને ક્યારની વહી ગઈ છે? ક્યાં? ઈશ્વર પાસે. ક્યારે? 4 વર્ષ પહેલા. અરે રે રે રે, આ ઉંમરે તમને છોડીને ઈશ્વરભાઈ સાથે? અરે, મને છોડીને ઈશ્વરભાઈ સાથે ભાગી નથી ગઈ, મને છોડીને ઉપરવાળા ઈશ્વરભાઈ પાસે પહોંચી ગઈ છે. બટુકભાઈ, એક કામ કરો, આ બધાની ઓળખાણ તો કરાવો બાપા. કરાડો કરાડો. એક મિનિટ એક મિનિટ, જો આ છે પૂરીબા. એક મિનિટમાં 120 શબ્દ બોલી શકે છે, તે પણ અટક્યા વગર. પૂરીબા ચાલુ થઈ જાવ. આ નથી, ના નથી, આ નથી, પેલું નથી, ચૂલો, રોટલી, કાપડ, પાપડ, થાપડ, ઝાપડ, દૂધ, ઘી, દહીં, સાકર, હળદર, મીઠું, રાય, મેથી, હિંગ, મરચું, ભાઈ, ભેરુ, કાકા, કાકી, નાના, નાની, મામા, મામી, દાદા, દાદી, ફોઈ, કુવા, મારા, મારી, કટકી, પટકી, લટકી, પૂરી થઈ ગઈ. બસ બસ, પૂરી પૂરી. તને કેટલી વાર કહ્યું કે હવે તો 1 મિનિટમાં શબ્દો બોલવાના ઓછા કર. અને આ છે અધૂરી દાદી. સાહેબ, કથક ડાન્સર છે. એક સવાલ પૂછું,
આ ડાન્સ હતો કે વાવા જોડું? વાહ વાહ અધૂરી, વાહ વાહ વાહ. આ રસિકજન ને શું થયું? અચાનક વાહ 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 કરીને શું વાણી નાખ્યું? અચાનક નમી પડે ભાઈ કોણ? હા એક મિનિટ કહું તમને. જો આ છે ચંદ્રકાંતભાઈ, બહુ મોટા ગણિતશાસ્ત્રી છે સાહેબ. આ તમે અગ્રમ અગ્રમ દાખલો પૂછો, 10 સેકન્ડમાં જવાબ. 10 સેકન્ડમાં જવાબ આપી દે. અગ્રમ અગ્રમ દાખલો સાહેબ પૂછ્યું, જવાબ તૈયાર જોઈએ મને. બોલો. 3 × 5 × 7 × 9 × 12 × 15 × 17 × 37 × 38 × 39 × 39 માંથી 5 ઓછા કરો. 5 × 8 × 13 × 14 × 15 × 17 કેટલા? 112. તમને ક્યાંથી ખબર પડી? 112 જ થાય. હા પણ તમે આટલું ફાસ્ટ ગણ્યું કેવી રીતે? ફરીથી પૂછો સવાલ. ભૂલી ગયો. તમે ભૂલી ગયા એટલે હું જીતી ગયો. આ ભાઈ કોણ? આ ભાઈ છે અમારા હેન્ડસમ હાઉસના શાસ્ત્રીજી. ઓ કેમ છો? બીક લાગે. શું થયું? મેં તમને એપ્રિલ ફૂલ બનાવ્યો. આવું કેવું એપ્રિલ ફૂલ? અરે આજ તો ગડપણ ની મજા છે. મોત આપણને એપ્રિલ ફૂલ બનાવે ને આપણે મોત ને એપ્રિલ ફૂલ બનાવીએ. વક્ત હૈ કમ ભૂલ જા સારે ગમ, સીને મે હૈ દમ જબા પે હૈ બમ, તો તુજસે ડરેગા યમ. માટે બધી લમણાકૂટ મૂક, બે ટાઈમ શાંતિ થી જમ, અને તું તારે તબલા વગાડ ધમા. હવે સારું બરાબર ફળાગા થી વંચાશે. ક્યા બાપુ બહુ શાણા યા, સારા સામાન મેરે કો દે દિયા ઓર ખુદ ન્યૂઝ પેપર પડને લગા. અરે અંડુસ ન્યૂઝ પેપર નથી વાંચતો, સરનામું શોધી રહેલો છે. હું સરનામું શોધી રહ્યો છે. હું ગલી ગલી એ ફર્યો, સારું મળતું નથી. બોલતાના ઘેર માં ઘુસી ગયો તો જોડું જોડે માર ખાઈને બહાર આવ્યો છે. હું તો અહીં લખે છે તે હેન્ડસમ હાઉસ, હેન્ડસમ હાઉસ 60 વર્ષથી ઉપરના જુવાનો માટે. જુવાનો માટે? તમે તો બુઢા છો. અરે બુઢો તારો બાપ એક થપ્પડ મારશે ને 32 દાંત બહાર કરી મૂકે લોઢા જેવો હાથ છે, સમજ્યું ને? હા એ જબાન સંભાળ કે વાત કર. એટલે વોટ ડુ મીન? ક્યાં બોલા? જબાન સંભાળ કે વાત કર. અરે કેચી જૈસી જબાન હું, કેચી જૈસી જબાન હું, હર સવાલ કા મેં જવાબ હું. ઉમર 55 કી હૈ તો ક્યા હુઆ, દિલ મેં અભી તક બચપન હૈ. મલિકા શેરાવત કે દિલ કા ખ્વાબ હું, અભી તો મેં આખો દિવસ દરવાજા ખોલવા ને બંધ કરવા બધું મારે કરવાનું દાદી. ઓ ભગવાન. આવ ભાઈ આવ, આવ અંદર આવો. આ હા ટાંટિયા ની કટી થઈ જાય છે દાદર ચડી ચડી ને. આવ ભાઈ આવ. કોણ ભાઈ તમે? તે આ કપડા ઉપરથી ખબર નથી પડતી કે હું એક હવાલદાર છું? મને એમ કે તે કોઈ ફેન્સી ડ્રેસ ની કોમ્પિટિશન માં ભાગ લીધો છે. દાદી આ લેડી લાફિંગ બુદ્ધા તમે લઈ આવ્યા ક્યાંથી? જવા દો ને. તમે કોણ છો એકો? હું પૂરી. હા એ તો જોતા જ ખબર પડી જાય છે કે તમે સાવ પૂરા થઈ ગયા છો. અરે ભાઈ તમારું નામ પૂછું છું, એ શું છે એ મને કયો? એ નખો દિયા, મારું નામ જ પૂરી છે. ઠીક છે જવા દો એ વાત. હવે મને એ કહો કે આ બંગલાના માલિક કોણ છે? કેમ તારે એનું શું કામ છે? જુઓ માજી વાત. માજી મારા રોયા, આ માજી કોને કહે છે? હું તને માજી જેવી દેખાઉં છું? આ તને ખબર છે પેલી રાખી સાવંત છે ને? હા એ તો મારી મોટી બેન થાયો. એટલે તમારી મોટી બેન થાય એમ? એ બધી વાત છોડ ને, તારે શું કામ છે બોલ. હા જુઓ હમણાં છે ને આ ઘરમાં કોઈ અજાણ્યું આવ્યું તું. આ તે કોણ આવ્યું તું? અહીંયા તો કોઈ નથી આવ્યું.
અજબ કરો છો, હમણાં તો મેં તમને જ્યારે પૂછ્યું ત્યારે તમે હા કહી હતી અને હવે પાછા ના કહો છો એમ? હે બા, આ તમે જોયું હતું ને કે એને હા કહી હતી? એ બા, આ ઉંમરે તમે જૂઠું બોલો છો એમ? હે હા, જો બા પણ આ કહે છે કે તમે જૂઠું બોલો છો અને કાઈ પણ પૂછવા ના જ કહે છે અને પૂછવા હા કહે છે. આ બેની ના આમાં મને તો કઈ સમજાતું જ નથી. મારે સમજવું છું. આ ના કહે છે, આ કહે છે, ના કહે છે, આ કહે છે, ના કહે છે, આ કહે છે, ના. એક મિનિટ, એક મિનિટ. આ મને લાગે છે કે તમે બંને જણા મળીને છે ને મારી મજાક કરો છો, પોલીસ વાળાની મજાક કરો છો, પોલીસ વાળાની મજાક કરો છો. હું છે ને હમણાં ને હમણાં મારા સાહેબ ને બોલાવી આવીશ. હા અમને હા કહેવાની બીમારી છે અને તમને ના કહેવાની, બરાબર ને? ના હો, મને બીમારી નથી, મને તો આદત પડી ગઈ છે. આ વળી પાછું મને ન સમજાયું કે આ તમને આવી કેવી આદત પડી. એ તો બહુ લાંબી વાત છે, પણ તને ટૂંકમાં કહું છું. મારા બાપુજીની ઘડિયાળની દુકાન હતી. એ લાંબા લોલકવાળા ઘડિયાળો હતા. દુકાન હું જ ચલાવતી, પણ ઘરાકી તો હતી નહીં, એટલે આખો દિવસ લોલકની સામે જોયા કરું. એમાં ને એમાં મને આદત પડી ગઈ ને હું કુંવારી રહી ગઈ. પણ એક મિનિટ, આ મને વળી પાછું ન સમજાયું કે આ તમારા કુંવારા રેવાને આ પેલા લોલકની આરે શું લાગે વળગે? એ પછી બહુ લાંબી વાત છે, પણ તને ટૂંકમાં કહું છું. મારા બાપુજીએ મને ઘણા છોકરા દેખાડ્યા ને છોકરા ગયા પછી બાપુજી પૂછે કે છોકરો ગમ્યો, એ હું શરમાઈ જાઉં આદત પ્રમાણે. બાપુજી એમ સમજે કે ના પાડે છે, અરે એમાં ને એમાં કુંવારી રહી ગઈ. એટલે આખી વાતમાં શું થયું ખબર છે? આ તમારા કુંવારા રહેવાનું કારણ છે ને આ પેલું લોલકો. એ લોલકની પછી બહુ સાંભળવા જેવી વાત છે. દાદી બસ, એ તમારો ઇન્ટરવ્યુ લેવા નથી આવ્યો. અરે ભાઈ તારે શું કામ છે બોલ ને. આ જુઓ, વાત એમ છે ને કે આ તમારા બંગલા પાછળની ગલીમાં છે ને એક ચોર ઘૂસ્યો છે. હો દાદી, દાદી. અરે ભાઈ, ચોર ઘૂસ્યો છે, ઉંદર નહીં. આ પગ નીચે રાખો ને. અરે હા, એટલે હું એમ કહું છું કે કોઈ અજાણ્યો તમારા ઘરમાં ઘૂસી જાય ને તો તમે લોકો સાવધાન રહેજો. ઓકે ઓકે, અને અમને તરત ઇન્ફોર્મ કરજો. ઓકે ઓકે, તો ચાલો હું જાઉં છું. ઓકે જા. હા, એક મિનિટ ઉભો રહે. ન્યા ક્યાં જાય છે? આમાં આમાં અહીંયા અહીંયા. મને એમ કે તું ગુજરાતી છે? હા, ધનસુખલાલ મહેતા. એ પણ એમાં થપ્પડ કા મારી દીધી? ગુજરાતી થઈને તું હવાલદાર બન્યો? આપણા ગુજરાતી ક્યાં નરસિંહ મહેતા બને ને ક્યાં હર્ષદ મહેતા, અને તું હવાલદાર બને, તને શરમ ના આવી? તને ખબર છે આ આપણા ગુજરાતીઓ માટે શું કહેવાય છે? ભલે ચંદ્ર પર પહોંચી જતી દુનિયાની કોઈ પણ જાતિ, પણ ચંદ્ર પર પહેલી દુકાન ખોલશે ગુજરાતી. દરવાજો બંધ રાખજો. ઓકે, હું જાઉં છું ભાઈ. દાદી, હવે આ ડોબાન કઈ રીતે સમજાવો કે આ ઘરમાં છે શું કે કોઈ કઈ લઈ જાય? ના પૂરી, તો આપણે ચિંતા રહેવું સારું. હા, તમને બહુ ખરાબ આવ્યો છે ને મને મારી ઇજ્જત બહુ વાલી છે. હા, તું એક કામ કર, જલ્દી જા ને દરવાજો બંધ કરી દે બહારથી. ભલે, અંદર આવતી રહે. શું બોલો છો દાદી, નક્કી કરો પહેલા, બહાર જાને અંદર આવને. ઓહો, કઈ સમજાય એવું બોલો ને દાદી, તો સારું. મને ખબર હતી કે આ દરવાજો બંધ કરવા, પણ મારે જવાનું. બોન વિટા બનાવ્યું કે નહીં દાદી? ચોર આવ્યો છે, મારી વાત તો સાંભળો. બંદૂક લઈને
ચોરી નો મોહ કેટલી ખરાબ ચીજ છે. ભગવાને તમારી બંને ટાંગ ખેંચી નાખી તો બી તમને ચોરી નો મોહ એટલો છે કે તમે વ્હીલચેર પર આવ્યા છો ચોરી કરવા રસ્તે. ઓ ભાઈ, તમે મારી વાત સાંભળશો? હા બોલો ને. આમાંથી કોઈ ચોર નથી. એમ સોરી ભાઈઓ, સોરી, મારી ભૂલ થઈ, કોઈ ચોરી નથી. તો છે કોણ સાલું ચોર? તમે. હું ચોર? તમારું ખસી ગયેલું છે શું? વિચાર કરો, વિચાર કરો, મારું બોડી જો, હું ચોરી કરી શકું? અને ચોરે તો ભાગવું જોઈએ, એમાંથી ભગાય નહીં, અને પછી પકડાઈ જાવ તો લડવું જોઈએ, એમાંથી લડાય નહીં. એક મિનિટ, મને લાગે છે કે આપણી વચ્ચે કઈ ગેરસમજ થઈ લાગે છે. અમે તમને ચોર સમજ્યા, તમે અમને ચોર સમજ્યા. ચાલો કઈ નહીં, BCLD. BCLD? ભૂલ ચૂક લેવી દેવી. હા, પણ તો પછી તમે આ બંદૂક લઈને કેમ આવ્યા? બંદૂકની વાત નહીં કરવાની, બંદૂકની બહુ સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. બંદૂક મારા ફાધરની છે, બિચારા ગુજરી ગયા. મારા ફાધર મિલિટરીમાં હતા, સેકન્ડ વર્લ્ડ વોર માં આ બંદૂક સાથે લડતા લડતા બિચારા જીવ મૂકી દીધો. બંદૂક સાથે લડતા હતા, કેવી રીતે લડતા હતા? માય ગોડ, આ તો સાથે બુદ્ધિ નથે જેવું છે. અરે બંદૂક સાથે કઈ લડાય, હાથમાં બંદૂક લઈને દુશ્મનો સાથે લડતા લડતા જીવ મૂકી દીધો. પણ ઇવન ને ગ્રાઉન્ડ ડ્યુટી મરી ગયા ઉપર. અચાનક એમની ડ્યુટી ચેન્જ થઈ ગઈ, હેલિકોપ્ટર મોકલાવી આપ્યા. હવે હેલિકોપ્ટર ઉપર ઉપર જેમ જાય, જેમ એરોપ્લેન હેલિકોપ્ટર ઉપર જતું ગયું ને, કે ઠંડી લાગવા લાગી. હવે સ્વાભાવિક છે કે જેવી મારા સાથે ઠંડી લાગે કે શું કરે, આપણે પંખો બંધ કરી નાખીએ. તે મને ઉઠીને પંખો બંધ કીધો, પણ એ હેલિકોપ્ટર નહોતો, સીધું હેલિકોપ્ટર નીચે આવ્યું. અરે કઈ જાતના બાપા રાખો છો તમે? મેં નથી રાખ્યા, બાપાએ મને રાખેલો. અચ્છા અચ્છા, તમને રાખ્યા તો તમારું નામ કઈ પાડ્યું હશે ને? મારું નામ છે પેસ્ટનજી રુસ્તમજી ઈચ્છાપુરિયા. ઈચ્છાપુરિયા કઈ જાતની સરનેમ? પારસીઓમાં આવે. જે લોકોને બચ્ચાઓની પોડિયાઓની ઈચ્છા હોય એ લોકો ઈચ્છાપુરિયા રાખે. મારા ફાધર મધરને પોડિયાઓની બહુ ઈચ્છા હતી, બહુ ઈચ્છા હતી, પણ ભગવાને લોકોની ઈચ્છા પૂરી નહીં કરી. અમારું બહુ નાનું કુટુંબ, બહુ નાનકડું કુટુંબ અમારું. અમારા કુટુંબમાં કોણ? હું, મારા ફાધર, મારા મધર ને મારા સાત ભાઈઓ. સાત એટલે ટોટલ આઠ? હા, અને ખૂબી જાણો તમે, ખૂબી જાણો છે, આઠે આઠ ભાઈ નું નામ પેસ્ટનજી. પેસ્ટનજી? હા, બહુ સગવડિયું છે. મારા મધર બી છે ને, તે બિચારા તમારી જેમ અપંગ હતા, આખો ડોલો વ્હીલચેર પર, હવે એકલા ઘરમાં હોય કે કામ પર તો બૂમ મારે, પેસ્ટનજી આઠ ભાઈ આવીને ઉભા રહી ગયા. પણ તમારું અહીંયા આવવાનું કારણ શું? હા, એટલા સિમ્પલ છે સાહેબ, વાત એમ છે ને કે મને તમારા હેન્ડસમ હાઉસમાં ભરતી કરવાનું છે. ના, તમને એડમિશન મળશે, પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર છે ને? અરે તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમારી જોઈ ખબર, 25 વાર વાંચીને અચમ કરી ગયેલો છે હું. બધું મોઢે છે, બોલો. મને એક જ ચીજ માલુમ છે કે મારામાં કઈ જબરજસ્ત ટેલેન્ટ હોવું જોઈએ, અને મારામાં ટેલેન્ટ છે. શું? તમારા બધાના ઠોબરા જોયા પછી આઈ એમ 100% ડેફિનેટ કે મારામાં તમારા કરતા વધારે ઇન્ટેલિજન્સ છે. પણ તમારે ઇન્ટરવ્યુ તો આપવો જ પડશે. મને ઇન્ટરવ્યુ આપવો પડશે? હા બોલો સાહેબ, બોલો. બાય ધ વે, આપનું પ્રોફેશન શું હતું? વાત એમ છે ને કે હું એક સ્કૂલ માસ્ટર છું, રિટાયર થઈ ચૂકેલો છું, પણ આપણી પાસે પૈસો સોલિડ છે, કારણ કે મારી પાસે 20 સોલિડ ટ્યુશન છે. જવા દો એવી વાત. હવે મારી એક વાત નો જવાબ આપો કે આ દેશ નો સૌથી પૈસાદાર માણસ કોણ? તમે? મારો મુકેશ અંબાણી. હવે ધારો કે એ મુકેશ અંબાણી ની બધી મિલકત તમને મળી જાય તો? તો મુકેશ કરતા વધારે પૈસા વાળો થાઉં. એ કેવી રીતે? કારણ કે મારી ટ્યુશન ઇન્કમ તો ચાલુ જ છે ને. હવે બા, મારી ઇન્કમ ચાલુ હોય મને માલમ હોય કે તમને માલમ હોય? ના, કાંઈ કેવું છો? ના કેવું, અટકાવી દો, જાઉં પતી ગયા. પેસેન્જી ગુસ્સો નહીં કરો, અહીંયા અહીંયા અરે આ તો પાછું ચાલુ શરૂ થઈ ગયું. ઓ પેસેન્જી, હવે મને એમ કહો કે એફિલ ટાવર પરથી એક ટામેટું નીચે પડે છે, છતાં એ ફૂટતું નથી, કેમ? હા સિમ્પલ, એને રામ રાખે એને કોણ ચાખે? અરે બાપરે, પેસેન્જી.
શું થયું? શું થયું? એટલું જોરથી માથું હેલાવ્યું કે ગભરામણમાં આ ઘોડા પર મારો હાથ લાગી ગયો. એ ફાધરની છેલ્લી બચેલી ગોળી ફૂટી ગઈ. કહીને મારા બાપુજીને આત્માને શાંતિ થશે. હા ચાલો. પેશનજી, હું તમને 10 સહેલા સવાલ પૂછું કે અઘરો? એક અઘરો પૂછો ને સાહેબ, બહુ મોડું થાય છે. પહેલા રાત આવે કે દિવસ? બપોર. કઈ રીતે? એક સવાલની સાડા તેની સવાલ પૂરો થયો. તમારો ઇન્ટરવ્યુ હજી સુધી પૂરો નથી થયો. નહીં, તમારે કોઈ એવી વાત કરવી પડશે કે અમને લોકોને ખાતરી થાય કે તમે ખરેખર ઇન્ટેલિજન્ટ છો, એવી કોઈ વાત કરો. આપણે કઈ ખબરમાં એવી કે સરત લખેલી? અરે, દરેક વસ્તુ લખીને થોડી અપાય, કઈક ઓન ધ સ્પોટ હોય ને. ભાઈ એમ કેમ બોલાય? ઓકે, આઈલ ટ્રાય. વેલ, બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં તમને કહી દઉં. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.